नवा कृषि कायदा विरुद्ध विरोध प्रदर्शन करी रहेला खेडूतोए दिल्हीनी त्रण बॉर्डर थी ट्रेक्टर रेली शुरू करी हती। खेडूतोए दावो कर्यो हतो कि तेओ शांतिपूर्ण प्रदर्शन करशे, परंतु ज्यारे तेमणे समय पहला जे रेली काढ़ी हती तो पोलीसे तेमने रोक्या अने भड़की गया हता, जेथी लईने खेडूतोए पोलीसना बेरिकेड पण तोड़ी नाख्या हता। त्यार पछी जे रूट आपवामां आव्यो हतो पण खेडूतोए फॉलो नथी कर्यो, अने खेडूतोनुं एम पण कहेवुं छे एक जत्थो लाल किल्ला पर पहोंची गयो छे, ज्यारे एक जत्थो इंडिया गेट पर आगळ वधी रह्यो छे। त्यारे दिल्हीमां ખેડૂતોની ટ્રેક્ટર રેલી તોફાની બની રહી છે। દિલ્હીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે, તો સિંધુ ટીકરી અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં તેઓ આંદોલનકારી ખેડૂતો ઘૂસી આવ્યા છે, તો આઈટીઓ ખાતે પણ ખેડૂતોએ બસ પલટાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। દિલ્હીમાં જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તોફાની બની રહી છે। તેઓએ દાવો કર્યો હતો કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલા જે રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા ત્યારે તે ભડકી ગયા અને ખેડૂતોએ પોલીસના બેરિકેડને પણ તોડી નાખ્યા, અને ત્યાર પછી જે રૂટ આપવામાં આવ્યો હતો અને ખેડૂતોએ ફોલો નથી કર્યો, અને તેઓનો એક જથ્થો એ લાલ કિલ્લા તરફ પહોંચ્યો છે અને ઇન્ડિયા ગેટ ઉપર આગળ વધી રહ્યો છે, ત્યારે ખેડૂતોની ટ્રેક્ટર રેલી તોફાની બની રહી છે અને પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ થઈ રહ્યું છે। ત્યારે આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પણ ઘૂસી ગયા છે આઈટીઓ ખાતે, જે ખેડૂતોએ બસ પલટાવવાનો પ્રયત્ન પણ કર્યો છે। તો દિલ્હીમાં મેટ્રોના કેટલાક સ્ટેશનો પણ બંધ કરાવાયા છે। દિલ્હીમાં ખેડૂતોની રેલી તોફાની બની રહી છે, જ્યારે અસામાજિક તત્વોએ પણ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી છે અને કાબૂ મેળવવા માટે પોલીસે ટિયર ગેસ પણ છોડ્યા છે। તો બીજી બાજુ આઈટીઓ પાસે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો, અને પથ્થરમારામાં ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા છે। તો પ્રદર્શનકારીઓએ એક પોલીસને ઘેરીને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી। તો આઈટીઓ મેટ્રો સ્ટેશનોને પણ ગેટ બંધ કરી દેવાની ફરજ પડી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં ખેડૂતોની જે ટ્રેક્ટર રેલીની વાત કરે છે, જે તોફાની બની રહી છે, અને દિલ્હીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યું છે, સિંધુ ટીકરી ગાંજીપુર બોર્ડર તરફ ખેડૂતો ઘર્ષણ વધી રહ્યું છે, આઈટીઓ ખાતે પણ ખેડૂતોએ બસ પલટાવવાનો પ્રયત્ન કર્યો છે, અને જે ટ્રેક્ટર રેલી છે વધુ તોફાની બની રહી છે। અસામાજિક તત્વોએ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી છે અને કાબૂ મેળવવા પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે મંજૂરી આપવામાં આવી હતી, દિલ્હીના રસ્તા ઉપર જે ખુલ્લી તલવાર સાથે ખેડૂતો બેરિકેડ તોડીને ઇન્ડિયા ગેટમાં પણ એન્ટર થઈ ગયા છે અને પોલીસે પકડી પકડીને તેઓને માર્યા છે, અને જો પોલીસે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે, પથ્થરમારામાં ઘણા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે। તો પ્રદર્શનકારીઓ એક પોલીસને ઘેરીને તેમની સાથે પણ ઝપાઝપી કરીને હોબાળાને ધ્યાનમાં રાખીને આઈટીઓ મેટ્રો સ્ટેશનને પણ બંધ કરવાની ફરજ પડી છે। તો અસામાજિક તત્વોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી છે, કાબૂ મેળવવા પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા છે।